કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતભાઈ સોલંકીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના દીર્ઘાયુ માટે મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા વિસનગરમાં પૂધ ગામે ખાતે હવન મંત્રનો જાપ કરવામાં આવ્યો। हाल विश्वभर में कोरोना वायरस ना सामे लड़ी रह्यो छे त्यारे गुजरात में पण रोज कोरोना पॉजिटिव केस की संख्या में वधारो थई रह्यो छे। तेवा समय में गुजरात कांग्रेस ना पूर्व अध्यक्ष ભરતભાઈ સોલંકી कोरोना वायरस की झपेट में आवी गया छे त्यारे तेमनु स्वास्थ्य जल्दी थी सारू थाय कोरोना वायरस ने माता पी लोकोनी वच्चे आवे तेना माटे महेसाणा जिला कांग्रेस मालधारी सेलना चेरमेन शैलेषभाई रबारी द्वारा વિસનગરના પૂતગામ ખાતે આવેલ ધાર્મિક આસ્થાના સ્થાપક સિદ્ધનાથ મહાદેવના મંદિરમાં હવન તેમજ મંત્રનો જાપ કરવામાં આવ્યા હતા। પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાગત માન્યતા મુજબ હવન પૂજન કરવાથી શુભ સંજોગોની આશા બંધાય છે માટે મહેસાણા કોંગ્રેસ દ્વારા આજે હવન પૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે બહુચરાજીના ધારાસભ્ય ભરતભાઈ કીર્તિસિંહ ઝાલા સુનિલભાઈ પટેલ તેમજ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ આ મંત્ર જાપમાં હાજર રહ્યા હતા। અતુલ પટેલ, જેડેશ ટીવી, વિસનગર। શા માટે હવનનું આયોજન કરાયું? અમારા કેન્દ્રીય મંત્રી પૂર્વ અને પ્રદેશ પ્રમુખ માજી માનનીય ભરતસિંહ સોલંકી સાહેબની તબિયત આ મહામારીમાં કોરોનાના લીધે દવાખાનામાં એડમિટ થયા છે, તો અમે આ સિદ્ધનાથ મહાદેવને પ્રાર્થના કરી અને સમગ્ર જિલ્લાના આગેવાનો કોંગ્રેસના અમારા મોવડી મંડળ અને જિલ્લાના સમગ્ર આગેવાનો અને ગામના સભ્યો ભેગા થઈ અને મહાદેવને પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી અમારા સાહેબની તબિયત સંપૂર્ણ સાજી થઈ જાય અને જલ્દી બહાર કાઢે એવી અમે પ્રાર્થના કરવા। કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર વિશ્વની અંદર જે આ વાયરસ ફેલાયો છે ત્યારે અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અમારા પૂર્વ કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા શ્રી ભરતસિંહભાઈને કોરોના સંક્રમિત થયા હતા અને સારવાર દરમિયાન આજે હોસ્પિટલમાં દાખલ છે, ત્યારે અમે આજે પૂતગામ ખાતે સિદ્ધનાથ મહાદેવના મંદિરે અભિષેક હવન કરી અને સિદ્ધનાથ મહાદેવને પ્રાર્થના કરીશ કે અમારા ભરતસિંહભાઈ જલ્દીથી સાજા થઈ કોરોનાની હાર આપી અને પરત ઘરે પહોંચે એ માટે અમારા સમગ્ર જિલ્લાના તમામ કોંગ્રેસના આગેવાનશ્રીઓ અહીંયા હાજર રહી અને આજે અભિષેક હવન કરવામાં આવ્યા છે અને તમામે સિદ્ધનાથ મહાદેવને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે જેમ બને તેમ ઝડપી અમારા ભરતસિંહભાઈ કોરોનાને માત આપી અને પબ્લિકની વચ્ચે અને પ્રજાની વચ્ચે જલ્દીથી આવે એવી સૌને પ્રાર્થના।